સુરત નજીક વિસ્તારમાં કોરોનાના વધુ કેસ નોંધાયા છે તે લીંબાયત અને વરાછા એ ઝોન જેવા વિસ્તારમાં લોકડાઉનના કડક અમલ માટે કાલે સાંજે એરફોર્સના ખાસ વિમાન દ્વારા બીએસએફની વધારાની બે કંપનીઓને સુરતમાં ઉતારવામાં આવી હતી। સુરતમાં અત્યાર સુધી કોરોનાના જેટલા કેસો નોંધાયા છે તેમાં સૌથી વધુ લીંબાયત અને વરાછા એ ઝોનમાં નોંધાયા છે। લીંબાયત ઝોનમાં અત્યાર સુધી 294 અને વરાછા એ ઝોનમાં 111 કેસો હોય। મહાનગરપાલિકાએ આગામી દિવસોમાં આવા વિસ્તારોમાં સંક્રમણ અટકાવવા માટે શાકભાજી અને કરિયાણાની દુકાનો બંધ રાખવાની રણનીતિ તૈયાર કરી છે। તેના કડક અમલ માટે કેન્દ્ર સરકારે આજે સાંજે એરફોર્સના હર્ક્યુલર્સ ગ્લોબર માસ્ટર C-70 પ્લેનમાં બીએસએફની વધારાની બે કંપનીને સુરતમાં ઉતારી હતી। આગામી દિવસોમાં તેમને વિસ્તાર પ્રમાણે ગોઠવવામાં આવશે। લોકડાઉનનો વધુ કડક અમલ કરાવવા પેરામિલિટરી ફોર્સ તૈનાત કરાશે। એરફોર્સનું પ્લેનમાં જમ્મુ કાશ્મીરની બોર્ડર પર તૈનાત પેરામિલિટરી ફોર્સના 152 જવાનો સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા છે। કલસ્તર અને સંવેદનશીલ એરિયા જેમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા વધારે છે તેવા એરિયામાં લોકડાઉનનો વધુ કડક અમલ કરાવશે। કેમેરામેન સાબિત સૈયદ સાથે સોનલ તુપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ સુરત।